જામનગરની ડેન્ટલ કોલેજના કેમ્પસમાં ગઈકાલે રાત્રે બબાલ થઈ ગઈ હતી। કોઈ વિદ્યાર્થીની બર્થડે પાર્ટીમાં કોઈ બહારના શખ્સોએ ધમાલ કરી હોવાની અને એ પછી પોલીસ દોડી આવી હોવાની બાબતો ચર્ચાઈ રહી છે। વિદ્યાર્થીઓ ઉપર દમન કરવાનો આરોપ પોલીસ ઉપર લગાડવામાં આવી રહ્યો છે। गवर्मेंट डेटल कॉलेज में अभ्यास करूँ छू हूँ अँ इंटर्न में छू। आज मारे एक सीनियर बर्थडे सैलिब्रेट करता था तो तेरे अमुक आवा अमरा गेट पास आया ज्या गर्ल्स ने बॉय सोशल बने से गाड़ागाड़ी करवा लग्या दारूना नशा में धूत था। त्यारबाद पोलिस होता था तमु नाम देवकू भाई जनावेलू है और यू कीधु कि सीटी बी डिविजन में इंचार्ज है। त्यारबाद पोलिस ने बोलावानी धमकी आपी और तेना 15-20 मिनिटनी अंदर पोलिस नी बे पीसीआर वन आवी गई अमारा कैम्पस नी अंदर। अने त्यारबाद अमारा 3-4 विद्यार्थी ने बॉयज होस्टेल नी अंदर घरी ने मार मारवामां आव्यो छे। रूम में अंदर सूता था त्या अने गर्ल्स होस्टेल में गाड़ागाड़ी करवामां आवी अने तेमां एक थी बे लोको ड्रेस में पण नहोता अने पोते दारूना नशा में धूत हता। अमने आल्कोहोल नी स्मेल पण आवती थी अने आ भाई नुं नाम मनीष भाई छे તેમને માર મારવામાં આવ્યો છે। આ ભાઈનું નામ પણ ઢોર માર મારવામાં આવ્યો છે અને અમારી એક ગાડી પણ ડિટેન કરી લેવામાં આવી છે અને જેઓની ચાવી એમની પાસે છે અને ગાડી કેમ્પસમાં એમને છોડીને વયા ગયા છે અને અમે લોકો કમ્પ્લેન કરવા માટે 200-250 વિદ્યાર્થીઓ પગપાળા સિટી બી ડિવિઝન ગયા તો ત્યાં અમારી કોઈ ફરિયાદ નોંધવામાં આવેલી નથી અને આ માટે અમે ન્યાયની માંગણી કરીએ છીએ। આ ગુજરાતમાં ડોક્ટરો પણ સુરક્ષિત નથી તો આમ નાગરિકો કઈ રીતે સુરક્ષિત હશે। અને ત્યાં અમે જે લોકો દારૂના નશામાં ધૂત હતા પોતે પોલીસ હોવાની જાણકારી આપતા હતા તો તેમના સ્ક્રીનિંગની માંગણી કરી તો તેઓએ તેમને છુપાવી દીધા છે અને તેઓ કેમ્પસમાં ભાગવાની પણ કોશિશ કરી અમે ગેટ પણ બંધ કરી દીધો અને તે બધા સબૂતો અમારી પાસે છે। હવે તમે શું કરવાના? અમે સરકાર પાસે ન્યાયની માંગણી કરીએ છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ કરીશું અને અમે આવનારા સમયમાં પણ આંદોલન કરવાની ચીમકી આપીએ છીએ। આખરે આ મુદ્દે ડેન્ટલ કોલેજના ડીન દ્વારા પણ મીડિયાને માહિતી આપવામાં આવી હતી। રાત્રે ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ જ્યારે બર્થડે પાર્ટી મનાવી રહ્યા હતા ત્યારે રોડ ઉપર કોઈ લોકો સાથે બોલાચાલી થતા જ્યારે મામલો એ લોકો પોલીસ સ્ટેશન પર લઈ ગયા ફરિયાદ કરવા અને પોલીસની વેન આવીને ઇન્કવાયરી કરી અને એ બાબત જે કંઈ બનાવ બન્યો છે એ બાબતની અમે અત્યારે વિદ્યાર્થીઓ પાસેથી લેખિતમાં ફરિયાદ પણ મંગાવી છે અને અમે ઉચ્ચ કક્ષાએ એની રજૂઆત પણ કરશું। હકીકતમાં જે બનાવ બન્યો છે એને જે કાંઈ પુરાવા આધાર પુરાવા છે અમે એકઠા કરી રહ્યા છીએ। સીસીટીવી ફૂટેજ માટે પણ અમે અત્યારે કઢાવી રહ્યા છીએ અને ફરિયાદ મળતા અમે આગળની કાર્યવાહી તપાસ સમિતિ દ્વારા આ કાર્યવાહી ચાલુ છે। દર્દીઓના કામમાં અત્યારે કોઈ વિક્ષેપ નથી, તમામ વિદ્યાર્થીઓ દર્દીઓની તમામ સારવાર ચાલુ છે। પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે એવો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે? એ આક્ષેપ બાબત અમે પૂરી તપાસ કરી રહ્યા છીએ। તપાસ સમિતિમાં જે કાંઈ તથ્યો બહાર આવશે એ દ્વારા જ અમે આગળ એ ઉપર રજૂઆત કરીશું। વિદ્યાર્થીઓ દ્વારા કોઈ હડતાલ કે ધરણા કે એવું કાંઈ કરવામાં આવ્યું એવું ખરા? ના, એવી કોઈ આ બાબતમાં કોઈ તથ્ય નથી, તમામ સારવાર અને તમામ કામગીરી ચાલુ છે। આપના દ્વારા દોષિતો જે પણ વિદ્યાર્થીઓ કે પોલીસ જે કોઈ પણ હોય એના સામે શું પગલાં લેવામાં આવશે? દસ પોલીસ હોય તો પોલીસ સામે એફઆઈઆર કરવામાં આવશે કે કેવી રીતે? જે કોઈ કસૂરવાર આવશે એ બાબત અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને યોગ્ય પગલાં લેવા માટેની તકેદારી રાખીશું। બેન શું તમે કેમેરા છે હોસ્ટેલ સામે કેમેરા છે હોસ્ટેલ સામે કેમેરા છે વૈભવ વસાવા નામ ને
ઝાપટ કોને મેરી તમે પોલીસ તો ગમે મારતો ગમે એમને મારતો ગાલ એમને એમ લાલ છે પોલીસ દ્વારા પણ સમગ્ર ઘટનાક્રમ અંગે મીડિયાને જાણકારી આપવામાં આવી છે. આજરોજ રાતના 2:30 વાગ્યાની આસપાસ આપણે સિટીબી વિસ્તારમાં જે ડેન્ટલ કોલેજ આવેલી છે એના હોસ્ટેલમાં અમુક વિદ્યાર્થીઓ રાતના 2:30 વાગ્યાની આસપાસ બર્થડેનું સેલિબ્રેશન કરતા હતા ત્યારે આસપાસના રહીશો દ્વારા આ જે વિદ્યાર્થીઓ છે એ આપણે ટેરેસ પર ચડીને ચીચિયારીઓ કરતા હોય, બર્થડે સેલિબ્રેટ કરતા હોય અને ગાડાગાડીઓ કરતા હોય એ પ્રકારની એક ફરિયાદ કંટ્રોલમાં આપેલી હતી. 100 નંબર પર ફરિયાદ આપેલી હતી. તો આ વર્ધીને આધારે જે અમારો નાઇટનો સ્ટાફ હતો, નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એ સ્ટાફે મુલાબ ત્યાં ડેન્ટલ કોલેજ પહોંચ્યો હતો અને વિદ્યાર્થીઓને આ બાબતે સૂચના આપી હતી કે રાતના 1:30 વાગ્યા હોય થોડુંક આ રીતનું વર્તન ના સારું, મતલબ બંધ કરી દેવું જોઈએ. અને તો આ બાબતે પોલીસ જ્યારે અંદર ગઈ ત્યારે પોલીસ જોડે આ જે વિદ્યાર્થીઓ છે એમને ઘર્ષણના બનાવ બનેલા હતા અને તેઓ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો. તો આ જે બનાવ બન્યો છે તેમાં પોલીસ વર્ધીના આધારે જ તે રાતના તરીકે ગઈ હતી અને જે પણ ઘર્ષણનો બનાવ બન્યો છે એમાં જે પણ વિદ્યાર્થીઓ તરફથી કે ભાઈ આપણે કોલેજ તરફથી જે પણ સૂચનો હશે કે કોઈ ફરિયાદ હશે એ બાબતે અમે પ્રાથમિક તપાસ કરીને આગળની કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા જ તેમને હેરાન કરવામાં આવ્યાનો આક્ષેપ છે અને પોલીસ સામે ફરિયાદ કરવાની એમની માંગ છે. હાલમાં તો એ રીતે છે કે જે આક્ષેપો કરવામાં આવે તો સીધી વસ્તુ છે કે રાતના આ રીતે પોલીસ પોતાની મેળે તો કોઈ જગ્યાએ આ રીતે હોસ્ટેલમાં જાય નહીં. એ કંટ્રોલને વર્ધીને આધારે જે આજુબાજુના રહીશોએ જે વર્ધી નોંધાઈ હતી એના આધારે જ તેઓ ત્યાં ગયા હતા અને જે પણ ઘર્ષણનો જે બનાવ બન્યો છે એમાં તો પ્રાથમિક તપાસ કરીશું અને એમના તરફથી પણ જે આક્ષેપો છે એના વિશે અમે તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશું.